નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? શ્રી સત્યસાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા તરફથી પટેલ જયાબેન આજના નવા વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ સિનિયર કેજી વિષય ઇંગ્લિશ, તો સબ્જેક્ટ ઇંગ્લિશમાં આજે આપણે આલ્ફાબેટ સ્મોલ એન્ડ કેપિટલ લેટર્સ એન્ડ નંબર્સ જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ક્યુ ફોર ક્વીન શીખી ગયા, તો આજે આપણે આર ફોર રેબિટ, રેબિટ અને સસલું, તો આપણે આજે આર ફોર રેબિટ શીખીશું. તો અહીં આપણને સ્પેલિંગ આપી છે, કઈ આપી છે? આર, આર ફોર રેબિટ. તો અહીંયા આપણને કેપિટલ લેટર્સ આર આપ્યો છે અને આ શેનું ચિત્ર આપ્યું છે? રેબિટ અને સસલું, આર ફોર રેબિટ, ગુજરાતીમાં સસલું કહેવાય. અને અહીં પણ આપણને સ્મોલ લેટર આર આપ્યો છે, તો આર ફોર રેબિટ. તો અહીં આપણે લુક એન્ડ ટ્રેસ, જુઓ અને ઘૂંટો, તો અહીં આપણે સ્ટેન્ડિંગ લાઇન, પછી આર ફોર રેબિટ. અહીં શે ટ્રેસ એન્ડ રાઈટ, બોલો ઘૂંટો અને લખો. શું કરવાનું છે? આપણે આર ફોર રેબિટ લખવાનું છે. તો એ તો તમને આવડે જ છે, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ. અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ. તો તમારે, આપણે જુનિયર કેજીમાં આર શીખી ગયા છીએ, તો આપણે કેપિટલ લેટર્સ આર લખ્યો, હવે આપણે સ્મોલ લેટર્સ આર શીખવાના છે. તો સ્મોલ લેટર્સ આર, આર ફોર રેબિટ. તો તમારે આખા પેજમાં આર ફોર રેબિટ લખવાનું રહેશે, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 18 લખવાનો છે. હવે અહીં આપણને શું આપ્યું છે? રેડિયો, એનું પિક્ચર્સ છે, ચિત્ર રેડિયોનું. તો અહીં સ્પેલિંગ છે આર એ ડી આઈ ઓ, રેડિયો એ સ્મોલ લેટર્સમાં આપી છે સ્પેલિંગ. હવે અંડરલાઇન ધ લેટર, મૂળાક્ષર આર નીચે લીટી કરો. તો અહીં તમારે આર શોધીને લીટી કરવાની છે. તો રેટ, આર એ રેટ, આર યુ રુક, રિસ્ક, આર આઈ એસ કે, રિસ્ક, ફૂડ, અરે સોરી, રોડ, રોડ, આર ઓ એ ડી રોડ. અહીંયા આર, અહીંયા આપણને રોકેટ પણ આપ્યું છે. તો આપણે અહીં રોકેટની સ્પેલિંગ વાંચીશું. રોકેટ તો તમે જોયું છે ને આ પિક્ચર્સ, તો રોકેટ, આર ઓ સી કે ઇ ટી, રોકેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 18 લખવાનું છે, આર ફોર રેબિટ. હવે જોઈશું આર ફોર રોઝ, આર ફોર રોઝ, કેપિટલ ને કેપિટલ અને સ્મોલ લેટર્સ. તો રોઝ એટલે ખબર છે ને, આ શેનું ચિત્ર છે? ગુલાબ, ગુલાબનું ફૂલ છે. શેનું ફૂલ છે? ગુલાબનું. આપણે ઇંગ્લિશમાં ગુલાબના ફૂલને શું કહીશું? રોઝ. શું કહીશું? રોઝ, આર ફોર રોઝ યાને ગુલાબ. તો અહીં પણ તમારે સ્મોલ લેટર આર લખવાના છે. હવે શે ટ્રેસ એન્ડ રાઈટ, બોલો ઘૂંટો અને લખો. તો તમારે બોલતા જઈને લખવાનું છે, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ. હવે આ
કેપિટલ લેટર્સ છે. હવે અહીં સ્મોલ લેટર્સ આર લખવાનું છે. આર ફોર રેબિટ. આર ખૂબ જ ઇઝી છે. આર ફોર રોઝ, આર ફોર રેબિટ ખૂબ જ ઇઝી છે. સ્ટેન્ડિંગ લાઇન અને ઉપરથી ક્રોસ લાઇન. આર ફોર રેબિટ. આ તો આપણને ખૂબ જ ઇઝી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આખા પેજમાં આર ફોર રોઝ, આર ફોર રેબિટ લખવાનું રહેશે. હવે તમારે અહીં આર આપ્યા છે, ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. તો તમારે શું કરવાનું છે, આ ડોટ જોડવાના છે અને કલર પૂરવાનો છે ને. આર ફોર રેબિટ. તો તમારે અહીં કલર પૂરવાનો છે. તમારે તમારો મનપસંદ કલર પૂરવાનો છે. તો ચાલો આપણે યલો પૂરીશું. આર ફોર રેબિટ. પછી બ્લુ એટલે વાદળી. આર ફોર રેબિટ. પછી શું કહે પૂરીશું, પિંક. તો આર ફોર રેબિટ ઓરેન્જ છે. કયો ઓરેન્જ કલર? તો તમારે આર ફોર રેબિટ. આ ઓરેન્જ કલર છે. તો આપણે ચાલો બોર્ડર લખી દઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 19 કરવાનું રહેશે. તો તમારે ઘરે બેસીને સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 18 અને 19 નોટબુકમાં પણ લખવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીમાં. બાય.